गिर सोमनाथ जिला के वेरावल में नगर पालिका के कई सफाई कामदार अपनी मांगों को लेकर हड़ताल पर उतर गए हैं, जिसमें पिछले 5 दिनों से यह सफाई कर्मचारी हड़ताल पर उतरे हैं। शहर भर में गंदगी का माहौल छाया हुआ है और लोग गंदगी से परेशान हो चुके हैं। सफाई कामदारों ने वेतन में बढ़ोतरी, कर्मचारियों को कायमी करना और निवृत्त कर्मचारियों के वारिसदार को नौकरी देने जैसे कई मांगों को लेकर यह विरोध किया है। અમે છેલ્લા 5 દિવસથી અહીં ધરણા પર બેઠા છે અને અમારી મુખ્ય માંગણી નગરપાલિકામાં સેટઅપમાં 50% ભરતી કરવી, કાયમી તરીકે રોજમદારની નવા 100 રોજમદારની ભરતી કરવી અને રોજમદારનો જે લઘુત્તમ વેતન ધારા મુજબ પગાર અત્યારે 7,500 મળે છે એ વધારીને 15-16 હજાર રૂપિયા પગાર કરવો અને જે નિવૃત્ત થયેલા અને ચાલુ નોકરી એક્સપાયર થયેલા કર્મચારી છે એમના વારસદારને રોજમદાર તરીકે ભરતી કરવી, આ અમારા મુખ્ય મુદ્દા છે। 7/4/2018 રોજ હડતાલ પર ઉતરેલા હતા અંદાજે 1 વર્ષ પહેલાં। એ પછી 10/7/2018 રોજ નગરપાલિકાના સત્તાધીશો અને અમારા આગેવાનો અને રાજકીય નેતાઓ વચ્ચે માનનીય પીઆઈ કોહલી સાહેબે આમાં હાજર હતા, ઝવેરીભાઈ ઠકરાને આ બધા સામેલ હતા, એના વચ્ચે અમારે સર્કિટ હાઉસમાં 10/7/2018 રોજ સેટલમેન્ટ થયું હતું અને એનું લેખિત પણ અમારી પાસે છે કે એ લોકોએ એવી લેખિતમાં આપ્યું હતું કે અમે 1-1.5 મહિનામાં તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી દેશું, પણ આજની તારીખે 1 વર્ષ થવા છતાં પણ એમાંના એક પ્રશ્નોનું પણ નિરાકરણ આવેલ નથી। ના છૂટકે અમે વારંવાર રજૂઆત કરી અને ના છૂટકે અમારે આ ગાંધીજી માર્ગે જવાની ફરજ પડી છે। इससे पहले भी एक बार कर्मचारी हड़ताल पर उतर चुके हैं, तब अधिकारियों के द्वारा उन्हें सांत्वना देकर समझा बुझाकर यह विरोध प्रदर्शन शांत किया गया था, लेकिन फिर भी अब तक कोई कार्रवाई नहीं किए जाने पर अब फिर एक बार सफाई कर्मचारियों ने हड़ताल का ऐलान किया है। એમની માંગણીમાં મુખ્યત્વે જોઈએ તો એ લોકો એમ કે જે રોજમદાર કર્મચારી છે એને કાયમી કર્મચારી તરીકે ભરતી કરો, પછી એમનો પગાર વધારાની વાત કરે છે, પછી માની લો કે કોઈ દિવાળીનું બોનસ કપડાં આપવાની એવી વાત કરે છે, પછી જે કોઈ કર્મચારી ગુજરી જાય રોજમદાર હોય કે કાયમી એના વારસદારોને તાત્કાલિક નોકરી લેવાની વાત કરે છે, આવી બધી 6-7 માંગણીઓ એમની છે। નગરપાલિકા એમાંથી કઈ રીતે જે પૂરી કરી શકે છે, આખા રાજ્યની શું સ્થિતિ છે અને આપણે શું અલગ છે? હવે માંગણીની વાત કરીએ તો નગરપાલિકા કક્ષાએથી જે કાંઈ નિર્ણયો લેવાના થતા હતા અથવા તો નગરપાલિકાના પાવર્સમાં જે કાંઈ છે તે તમામ વસ્તુ નગરપાલિકાએ આપી છે ને, હવે અમુક સત્તા રાજ્ય સરકાર હસ્તક છે। દાખલા તરીકે કર્મચારીઓને કાયમી કરવા તો એમાં રોસ્ટરનું આવતું હોય છે, તો રોસ્ટર ફાઇનલ કરવું એ બધું રાજ્ય કક્ષાએ પેન્ડિંગ છે, ત્યાંથી ફાઇનલ થાય એટલે કાયમી કરવાની પ્રક્રિયા પણ ચાલુ કરવાની છે। પગાર વધારાની વાત કરે છે તો અત્યારે નગરપાલિકામાં ઓલરેડી લઘુત્તમ મહેકમ મુજબ પૂરેપૂરો કર્મચારીનો પગાર ચૂકવવામાં આવે છે, પીએફ કાપવામાં આવે છે અને દિવાળીનું પેલું જે ગણવેશની વાત કરે તો એ ગણવેશને એના બદલે 2,000 રૂપિયા લમસમ એ લોકોની સમજૂતીથી ગઈ વર્ષે નગરપાલિકાએ આપી દીધેલ છે। ટૂંકમાં કહીએ તો નગરપાલિકા કક્ષાએ કોઈ એવો નિર્ણય લેવાનો બાકી નથી રહેતો કે જે નગરપાલિકા લે અને એમને મદદરૂપ થાય, તમામમાં નગરપાલિકા એમની સાથે જ છે। ચીફ ઓફિસર સાહેબ દ્વારા તેમને એવું કહેવામાં આવ્યું છે કે જો આ ગેરવ્યાજબી હડતાલ છે અને નહીં સમેટવામાં આવે તો તેમને બરતરફ કરશે, એ બાબતે શું કહેશો? ચોક્કસ, કારણ કે નગરપાલિકાની સેવા છે એ એસ્મા હેઠળ આવશ્યક સેવા જાહેર કરેલ છે, એટલે કોઈ પણ કર્મચારી કોઈ પણ રીતે એની સેવાઓમાં વ્યાજબી માંગણી હોય તો એને રજૂ કરવા માટે ઘણી પદ્ધતિઓ હોય છે, પણ હડતાલ જેવું અત્યાર ઉગામી અને આપણે બેસી જાય તો એસમા સુધી ઉપયોગ કરશે ચીફ ઓફિસર સાહેબ એવું કીધું। આજે છાપામાં નોટિસ પણ આવી છે કે જો તાત્કાલિક કામે નહીં ચડે તો કાયમી કર્મચારીઓને બરતરફ કરવા સુધીની પ્રક્રિયા કરશે અને રોજમદાર કર્મચારીઓને પણ છૂટા કરી શકે છે।